ભરૂચ જિલ્લામાં અનેક સશક્ત યુવાનોના અચાનક થતા મૃત્યુ તે પાછળ જિલ્લામાં બિનઅધિકૃત તાડી સેવન કરવામાં આવતા હોવાથી યુવાનો મૃત થઈ રહ્યા છે જે અંગે તપાસ કરવા ઉચ્ચ સ્તરે થઈ લેખિત રજૂઆત કરવામાં આવી કે નશાનું સેવન કરનાર અને નશાના વેચાણ કરનારાઓના નવા નવા ખતરાને લઈ બિન આરોગ્યપ્રદ તાડી આરોગતા યુવાનો તેના નશાના બંધારણી બની અંતે મોતને ભેટી રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે। ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત તાળીનું વેચાણ જાહેરમાં થઈ રહ્યું છે। જિલ્લામાં હાલમાં અનેક સશક્ત યુવાનોના અચાનક જ મૃત્યુ થયા છે અને શંકા મુજબ આ તાળીનું સેવન જવાબદાર હોઈ શકે છે। વાલીઓ પોતાના સંતાનોના મૃત્યુના કારણો જણાવતા હોવા છતાં સામાજિક બદનામીના ડરે આ બાબત જાહેર કરતા નથી। આ ગંભીર ઘટનાઓ બાબતે માહિતી મેળવતા જાણવા મળ્યું કે આ યુવાનોના મૃત્યુ પાછળ તાળીના સેવનની શંકાઓ વ્યક્ત કરાઈ હતી। આ તાળીમાં નશાયુક્ત કેમિકલ ડ્રગ્સ ભેળવવામાં આવે છે જેનાથી શરીરના બ્રેઇન અને અન્ય અવયવો પર મોટું નુકસાન થાય છે। હાંસોટ અંકલેશ્વર તાલુકામાં ચાલતા તાળીના વેચાણના સ્થળોની માહિતી મેળવતા જાણવા મળ્યું કે હાલમાં હાંસોટ કોસંબા રોડ પર આસ્તા ગામ પાસે હાંસોટ અલવા ગામ રોડ પર ડેરીની બાજુમાં આસરમાં વાસનોલી અને દિગસ અલવા મોટવાણ કડકિયા કોલેજની પાછળ જૂની દીવી સજોદ જૂના હરિપુરા ગામમાં વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી છે। આ સિવાય પણ અનેક ગામોમાં વેચાણ થાય છે જે તપાસનો વિષય છે અને આ વેચાણ રાજ્ય બહારના વ્યક્તિઓ દ્વારા અને ગેરકાયદેસર રીતે એક મોટા કૌભાંડ સ્વરૂપે થતું છે। આપણા વિસ્તારમાં તાળીના જેટલા વૃક્ષો નથી તેનાથી વધારે તાળી વેચાઈ રહી છે જેથી આ કહેવાતી તાળીની શુદ્ધતા માટે શંકા છે। પરંતુ નશા માટે ઉપયોગમાં કરવામાં આવી રહ્યું હોવાની લોક ચર્ચા છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આપણા જિલ્લાના અનેક આશાસ્પદ યુવાનોના થતા મૃત્યુના સમાચાર બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે તાળીનું વેચાણ થાય છે અને આ કહેવાતી તાળીમાં ભેળસેળ હોવાની શંકા છે। આ કારણે નશાનું સેવન કરનારા યુવાનો માટે આ ધીમું ઝેર સાબિત થાય છે જે ટૂંક સમયમાં મૃત્યુ સુધી લઈ જાય છે। બહારથી સ્વસ્થ દેખાતા યુવાનોનું અચાનક મૃત્યુ થાય છે। વાલીઓ અને પ્રજા એ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે અને જનતામાં રેડ કરવાની જરૂર છે। આ બાબતે અમોએ અમારી ટીમ સાથે જિલ્લા વહીવટીતંત્રના લાગતા વળગતા અધિકારીઓને રૂબરૂ કે લેખિત ફરિયાદ કરી છે અને આ બાબતે તપાસ કરી દંડિત કાર્યવાહી કરવા જણાવ્યું છે। થયેલ ચર્ચા મુજબ કાર્યવાહી થશે તેવી અપેક્ષા છે। અનેક સશક્ત યુવાનોના મૃત્યુ થયા છે અને આ મૃત્યુ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું છે કે આમાં કદાચ તાળીનું સેવન જવાબદાર હોઈ શકે છે। કારણ કે આપણા જિલ્લામાં ગામે ગામ તાળી વેચાય છે અને આ તાળીની અંદર કોઈ કેમિકલ યુક્ત ભેળસેળ કરતા હોય એવી વાતો સંભળાય છે અને આ તાળી આપણા જિલ્લાની અંદર તાળીના વૃક્ષો એટલા નથી જેનાથી વધુ તેના કરતાં પણ વધારે તાળીનું વેચાણ થાય છે અને એક તાળીની અંદર લિમિટેડ તાળી બહાર આવે પણ અહીંયા વેચાણ વધુ હોય છે અને આમાં ભેળસેળ કરીને તાળી વેચતા હોય છે એવી અમને ફરિયાદો મળી છે અને આ બાબતે અમે તંત્રને પણ જાણ કરી છે કે આ તપાસ કરવામાં આવે। આ પર બહારના રાજ્યમાંથી આવીને તાળીનું વેચાણ કરવાનું કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। આપણા યુવાધનને નશાની લતે લગાડવામાં આવી રહ્યા છે કે સશક્ત દેખાતા યુવાનોનું અચાનક મૃત્યુ થવાના અને એક નહીં પણ અનેક યુવાનોના મૃત્યુઓ થયા છે એ બાબતે અનેક શંકાઓ રહી છે, અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને આ દરેક બાબતે અને આ ક્યાં ક્યાં વેચાય છે એ દરેક માહિતી અમે લેખિતમાં કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબને આપી છે, રૂબરૂમાં પણ પોલીસ ખાતામાં આપી છે અને તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે આ જે શંકાઓ છે એમાં જો સત્યતા હોય તો આ તાળીનું વેચાણ બંધ કરવામાં આવે, એની તપાસ કરવામાં આવે। અમે પણ પ્રજાને અને તંત્રને પણ અપીલ કરીએ છીએ કે આ બાબતમાં આ જાગૃત રાખવામાં આવે અને આવા તત્વો જો દેખાતા હોય તો જનતા રેડ કરવામાં આવે, તંત્રનો સાથ સહકાર લેવામાં આવે, તંત્રને આ બાબતની જાણ કરવામાં આવે। આ એક ઘણી ગંભીર બાબત છે અને માનવના સ્વાસ્થ્યને ઘણું હાનિકારક છે। 3-4 મહિનાના સેવન પછી માણસ મૃત્યુ તરફ જાય છે, તેથી આપણે આપણા યુવાધનને બચાવવા માટે આ બાબતમાં પ્રયત્નો કરવા જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે।